નમસ્કાર મિત્રો, તો દાંડીના એક નવા વિડીયો સાથે તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કે ગાંધીજીએ જે સત્યાગ્રહ કર્યો હતો, મીઠાનો સત્યાગ્રહ, તો એ શરૂઆતથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી કઈ કઈ જગ્યાએ રહ્યા હતા, શું કર્યું હતું, કેટલા લોકો ભેગા થયા હતા, તો પૂરી ડિટેલ તમને આ વિડીયોમાં મળવાની છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે દાંડી, કે જ્યાં ગાંધીજીનું સ્મારક છે, મીઠાનો જે સત્યાગ્રહ થયેલો હતો, તો આપણે આવી ગયા છે. તો અહીંયા મિત્રો તમને કહું ને તો પ્રદર્શન ખૂબ જ મોટું પ્રદર્શન છે. તો અહીંયા તમને ગાંધીજીના જે પણ જીવન વિશે, ત્યારબાદ ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો એ પૂરેપૂરો તમને જે જે જગ્યાએ ગાંધીજી રોકાયા હતા એ પૂરી ડિટેલ અહીંયા જોવા મળશે. અહીંયા એ લોકોએ મૂર્તિ રૂપે કંડારેલું છે, તો અહીંયા તમને અલગ અલગ જગ્યાએ વિડીયોમાં જોવા મળશે. તો સૌથી પહેલાં મિત્રો તમને વાત કરું તો ગાંધીજીએ જે પણ એમની સત્યાગ્રહ શરૂ કર્યો, તો સૌથી પહેલાં ગ્રામજનો એમની જોડે જોડાયા હતા. જેમ જેમ આગળ વધતા હતા એવી રીતના ગામના લોકો એમની જોડે જોડાતા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલા બધા લોકો હતા. ત્યારબાદ આપણે હવે આગળ વધીશું. તો અહીંયા જુઓ, ગાંધીજીની જોડે લોકો જોડાતા હતા, એ સાથે સાથે ગ્રામ જે ગામડામાં જે પણ લોકો સામાજિક કાર્યો પણ કરતા હતા. કેમ કે ગાંધીજી ઉદ્દેશ ગાંધીજીનો એ જ હતો કે લોકોના જીવનને ખૂબ સારું કરવાનું. તો અહીંયા જોઈ શકો છો ગાંધીજી રોકાણા હતા, તો લોકો અહીંયા નાહી રહ્યા છે એના વિડીયો છે, લોકો કામ કરી રહ્યા છે એના વિડીયો છે, લોકો લખી રહ્યા છે એના વિડીયો છે, લોકો સભામાં જોવે છે એના વિડીયો છે. તો એ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો અહીંયાથી આગળ આપણે આવીએ તો અહીંયા જે પણ હું તમને કહું ને કે દાંડી જે પણ મ્યુઝિયમ છે, એ ટોટલ મ્યુઝિયમમાં તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે. ગાંધીજીના ચરિત્ર વિશે, ગાંધીજી આઝાદીની જે ચળવળ હતી એમાં શું એમણે એમનો સિંહ ફાળો હતો, એ બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો જોઈ શકો છો ગાંધીજી એની જે પણ યાત્રા છે દાંડીકૂચ એ આગળ વધારી, તો ગ્રામજનો પણ અહીંયા ઘણા બધા ભેગા થયા હતા. તો ગાંધીજી ઉપદેશ આપતા હતા, સમજાવતા હતા લોકોને. આ જોઈ શકો છો ઝાડ નીચે બેસીને ગાંધીજી સમજાવતા હતા. તો ગાંધીજીની જોડે એમના ઘણા સાથીદારો પણ અવેલેબલ હતા, જોડે હતા. તો અહીંયા જોઈ શકો છો તમે, લોકો ઝાડ પર પણ ચડીને ગાંધીજીને સાંભળવા આવતા હતા. તો એ માટે જ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવામાં આવતા હતા. તો મિત્રો તમને કહું ને, સુરતથી દાંડીનું ડિસ્ટન્સ તમને કહું ને તો ટોટલ 50 કિલોમીટર જેવું સુરતથી દાંડીનું ડિસ્ટન્સ છે. તો તમે નવસારી થઈને આગળ જશો દાંડી, તો ત્યાં તમને દાંડી બીચ પણ જોવા મળશે. બીચ પર ફરીને તમે અહીંયા જે પણ મ્યુઝિયમ છે અહીંયા મ્યુઝિયમમાં આવી શકો છો. તો અહીંયા તમે 5-1 વાગે આવશો તો તમને ખૂબ જ મજા આવશે, કેમ કે ખૂબ મોટી જગ્યા, વિશાળ જગ્યામાં બનાવેલું છે. અને આ જે પણ મ્યુઝિયમ છે એનું ઉદ્ઘાટન આપણા અત્યારે જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, કેમ કે આ એક ઐતિહાસિક જગ્યા છે. તો અહીંયા ઘણા બધા લોકો જોવા આવે છે, બહારથી પણ લોકો અહીંયા વિઝિટ જરૂરથી કરે છે, કેમ કે ગાંધીજીએ જે નમકનો સત્યાગ્રહ કર્યો હતો એ આખા દેશમાં ખૂબ જ પ્રચલિત છે. તો એ માટે લોકો અહીંયા જરૂરથી આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો ગાંધીજી નદી પાર કરીને જાય છે એનો વિડીયો છે. ઠીક છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ હવે મળીશું આપણે સીધા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર, ટાટા, બાય બાય. આપકા દિન શુભ રહે.